આ વાડીમાં સફરજન તોડવાનું કામ માણસોને બદલે ડ્રોન કરી રહ્યા છે. આ પ્રણાલીમાં ફળને ઓળખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન વિઝનનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં, તેનાથી કયું ફળ પાકેલું છે તે જાણવામાં પણ મદદ મળે છે. ઉપરાંત તેમાં ખાંડનું પ્રમાણ કેટલું છે અને તેમાં કોઈ રોગ છે કે નહીં તેની પણ માહિતી મળે છે. સમસ્યા એ છે કે ફળો લણવા માટે પૂરતી સંખ્યામાં લોકો મળતા નથી અને આગામી સમયમાં તો આનાથી પણ ઓછા લોકો હશે તે સ્પષ્ટ છે. અને બીજી બાજુ વધતી માંગને કારણે પાક પણ વધુ ઉગાડવાની જરૂર છે અને આ ખાઈ પહોળી થતી જઈ રહી છે. આથી અહીં રોબોટિક્સની પણ જરૂર છે. જળવાયુ પરિવર્તન અને વસ્તી વધારાને કારણે ખેતી સામે ખૂબ મોટા પડકારો છે. આવામાં ઇઝરાયેલની ટેકનોલોજી કંપનીઓ ખેડૂતોને નવા સંશોધનો અને આધુનિક સાધનો પૂરા પાડે છે. આ કંપની કૃત્રિમ પરાગનયનની પ્રક્રિયા માટે અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. ખેતીના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો પ્રવેશ થઈ ગયો છે. ડ્રોન ડેટાને આધારે ચોક્કસ કામ કરી શકે છે. જે કામ નોટપેન લઈને થતું હતું એ હવે ઓટોમેટિક થઈ જાય છે.